नमस्ते विद्यार्थी मित्रों, अंजलि विद्या मंदिर में आप सबनो हार्दिक स्वागत है। आज आपणे जोईए धोरण 7 सामाजिक विज्ञान पाठ 2 नो के राजपूत युगना नवा शासकोने राज्य। हवे के राजपूत युग जोयो आपणे, तेमां बे भाग पड्या हता, उत्तर भारतना राज्य अने दक्षिण भारतना राज्य। आपणे आगळ वात करी के उत्तर भारतना राज्य कया कया हता, तेमना राजाओ कया कया हता, तेमनी सिद्धिओ जाणी। हवे आपणे आगळ जाणीशुं तो के दक्षिण भारतना राज्य। हवे दक्षिण भारत छे तो के नर्मदा नदीनी दक्षिणमां आवेला राज्यने दक्षिण भारतना राज्य कहेवामां आवे छे। हवे दक्षिण भारतना जे राज्यो छे तेमां कया कया राज्यनो समावेश थाय छे, तो के दक्षिण भारतना राज्यमां चालुक्य, राष्ट्रकूट, पल्लव, चोल, पांड्य अने छे। कया कया राज्यो आवे छे, तो के चालुक्य, राष्ट्रकूट, पल्लव, चोल, पांड्य अने चेर राज्य छे। एमां सौथी पहेला आपणे वात करशुं तो के चालुक्य वंशनी। હવે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો, તો કે રાજા જયસિંહ। ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ। ત્યાર પછી આવે છે પુલકેશી પ્રથમ, તો કે પુલકેશી પ્રથમે ઈસવીસન 540 માં વાતાપીને રાજધાની બનાવી અલગ રાજ્ય સ્થાપ્યું। પોતાની રાજધાની તો હતી, છતાં પણ ઈસવીસન 540 માં વાતાપીને પોતાની રાજધાની બનાવી અને અલગ રાજ્ય સ્થાપના કરી। આ વંશ વાતાપીના તરીકે પણ ઓળખાયો। પછી આવે છે તો કે ચાલુક્ય વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા શાસકો પણ થઈ ગયા। કયા કયા રાજાઓ થઈ ગયા ચાલુક્ય વંશમાં, તો કે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા પણ શાસકો થઈ ગયા। વાતાપીના ચાલુક્ય વંશની સત્તા નબળી થઈ ત્યારે તેની શાખા પોતાની સત્તા યુદ્ધમાં નબળી પડી એટલે શાખાઓ રચાણ, જેમાં એક શાખા છે તો કે ગોદાવરી અને કૃષ્ણા નદીના વચ્ચેના પ્રદેશમાં શાખા રચાણ સ્થાપિત થઈ, તેથી તે એનો પ્રથમ સ્થાપક કોણ હતો, તો કે રાજા વિષ્ણુધરનો હતો। એની પહેલા ચાલુક્યએ પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેને વેગીના ચાલુક્ય પણ કહેવાય હતા। વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં ચાલુક્ય વંશની એક શાખા હતી। આ ચાલુક્ય કલ્યાણીમાં ચાલુક્ય પણ તરીકે પણ ઓળખાય, એટલે કે ત્રણ ચાલુક્ય વંશની સ્થાપના થઈ। કયા કયા, તો કે વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયા, પછી વેગીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયા અને કલ્યાણીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયા। આમ ત્રણ વંશોમાં એની અલગ અલગ સ્થાપના થઈ। ત્યારબાદ આપણે વાત કરીશું તો કે રાષ્ટ્રકૂટ વંશ, તો કે રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોણ હતો, તો કે પ્રથમ રાજા ઇન્દ્રપ્રથમને માનવામાં આવે છે। ત્યારબાદ આવે છે ગોવિંદ ત્રીજો, રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક ગણાતો હતો। કોણ ગણાતો હતો સૌથી વધુ શક્તિશાળી શાસક, તો કે ગોવિંદ ત્રીજો। આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, કયા કયા, તો કે દેવગીરી, દ્વારસમુદ્ર। હવે આ બે રાજ્યો છે, તો કે દ્વારસમુદ્રમાં હોયસેન વંશનું શાસન હતું। કયા કયા વંશ આવે છે, તો કે બે વસ્તુ, તો કે દેવગીરી અને દ્વારસમુદ્ર। હવે દેવગીરીમાં દ્વારસમુદ્રમાં છે હોયસેન વંશનું શાસન હતું, જ્યારે દેવગીરીમાં છે યાદવોની રાજધાની હતી। ત્યાર પછી ચાલુક્ય વંશનું પતન થતા નવા રાજ્યો વરંગલના, કાકીય પણ કૃષ્ણા અને કાવેરી વચ્ચેના ભૂપ્રમુખ પ્રદેશ ઉપર રાજ્ય કર્યું હતું। ત્યારબાદ આવે છે, તો કે પલ્લવ વંશ। હવે આ વંશની સ્થાપના કોણે કરી હતી, તો કે બબદેવે કરી હતી, એટલે કે રાજા બબદેવ। તેની રાજધાની કઈ હતી, તો કે કાંચીપુરમમાં તેની રાજધાની આવેલી હતી। તેના રાજાઓ કયા રહ્યા, તેના સ્થાપકો કોણ કોણ હતા, તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો, આ વંશના સ્થાપકો હતા। ત્યારબાદ આપણે વાત કરીશું, તો કે ચોલ વંશની। ત્રિચિનાપલ્લી અને બુદ્ધકુટુઈ જ્યાં આવેલા છે ત્યાં ચોલ વંશનું મંડળ નામનું રાજ્ય સ્થપાયેલું છે। ત્યાંની રાજધાની કઈ હતી, તો કે તંજોર। ચોલ વંશના સ્થાપકો રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ તેના સ્થાપકો હતા। કયા કયા રાજાઓ છે, તો કે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ। ત્યારબાદ આપણે વાત કરીશું, તો કે પાંડ્ય રાજ્ય, તો કે પાંડ્ય રાજ્ય નાનું હતું પરંતુ વેપાર માટે કેવું હતું, મોટું નથી હતું, ત્યાં વેપાર પણ બધા થઈ શકતા હતા, રાજ્ય પણ નાનું હતું। ત્યારબાદ આપણે વાત કરીશું ચેર રાજ્ય, તો કે ચેરનું બીજું નામ હતું મલયાલમ અથવા તો એને કેરળ તરીકે પણ ઓળખાતું। કયું કયું,
विद्यार्थी मित्रों अत्यार सुधी आपणे जोयुं के उत्तर भारतना राज्यो अने दक्षिण भारतना राज्यो तेना राजाओ विशे आपणे माहिती मेळवी। हवे आपणे केना विशे जाणीशुं तो के राजपूत युगनी शासन व्यवस्था। हवे राजाओ हता तेनी शासन व्यवस्था शासन केवी रीते करता तेना विशे आपणे जाणीशुं। तो एमां आवे छे के राजवंश वंशमां परिवर्तन आव्युं परंतु राजनीतिमां नहीं। एटले के राजवंशो राजाओमां परिवर्तन आव्युं राजाओ करता परंतु एनी राजनीति बदलाणी नहीं। राजपूत राजाओं पर वंश परंपरा हती एटले के राजपूत राजाओमां राजानुं मृत्यु थता तेमना ज पुत्रमांथी कोई राजा बनवामां आव्यो एटले एनुं पद केवुं हतुं वंश परंपरा हती एटले के एक पछी एक पेढीदर चाल्या करती। जयेश पुत्र ज राजा अधिकारी बने तेवुं नहोतुं। राजा पोताना पुत्रमांथी गमे तेने युवराज बनावता हता। जयेश पुत्र एटले के सौथी मोटो पुत्र अथवा तो जे श्रेष्ठ होय ई ज पुत्रने राजा बनावो तेवुं जरूरी नहोतुं। Thank you।
ઈસવીસન 1025 માં તેણે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી અને સોમનાથનું ઘણી બધી ધન સંપત્તિ એટલે કે ધન દોલત અને સોનું ત્યાંથી લૂંટીને લઈ ગયો. કઈ સાલ? તો કે ઈસવીસન 1025 માં. મોહમ્મદ ગઝનીના 150 વર્ષ બાદ ગઝની સત્તા લગડી. મોહમ્મદ ગઝનીએ ભારત પર 150 વર્ષ સુધી રાજ કર્યું. તેમના રાજ કર્યા પછી તેની સત્તા લગડી પડતા ગઝનીનું મૃત્યુ થતા તેનો લાભ ઉઠાવી સિહાઉદ્દીન ધોરીએ આક્રમણ કર્યું. હવે મોહમ્મદ ગઝનીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેની સત્તા છે એ નબળી પડે છે. ત્યારે તેનો સૌથી વધુ લાભ કોને ઉઠાવ્યો? તો કે સિહાઉદ્દીન ધોરી. તેને ભારત ઉપર આક્રમણ કર્યું. હવે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તે ઘણા બધા રાજપૂત યુદ્ધ એટલે કે રાજપૂત રાજાઓ સાથે લડાઈ થઈ. તેમાં તરાઈના મેદાનમાં સિહાઉદ્દીને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને ત્યાં પોતાની રાજ્ય વિસ્તાર એટલે કે સત્તા વધારી. આવી રીતે આપણે જોયું કે રાજપૂત યુગના શાસકો અને તેમના રાજ્યો. તેમાં આપણે વાત કરી રાજપૂત યુગના ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો,